નમસ્કાર ખેડૂત મિત્રો, 26 તારીખ પછી પણ ભારે વરસાદ, 6 ઇંચથી વધુ વરસાદની શક્યતા તેમજ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેની વિસ્તાર વાઇઝ માહિતી મેળવીએ તે પહેલા જે પણ લોકો ચેનલ પર નવા છે એને વિનંતી કરીશ કે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને જ્યારે પણ કોઈ પણ નવી અપડેટ વિશે માહિતી મળે તો તમને નવા વિડીયોના માધ્યમથી માહિતી મળી જાય. મિત્રો, આ વર્ષે નવરાત્રીની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થવાની છે અને એ બાદ 9 દિવસ સુધી રાજ્યભરમાં તેની ઉજવણી કરવાની છે. તો મિત્રો, હવામાન વિભાગે 2 અઠવાડિયાનું વરસાદનું જે અનુમાન જાહેર કર્યું હતું તે પ્રમાણે રાજ્યમાં 26 સપ્ટેમ્બરની આસપાસથી જ વરસાદની ફરી નવી સિસ્ટમ શરૂ થઈ જશે. અને જો કે આ આંકડા કયા મોડેલ પર આધારિત આગાહી છે અને જે આવનારા દિવસોમાં વાતાવરણમાં થવાના ફેરફારની સાથે બદલાઈ પણ શકે છે. મિત્રો, આગળ જે બાદ 3 દિવસ સુધી એટલે કે 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના ફોરકાસ્ટ મોડેલ પ્રમાણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને રાજકોટ, જામનગર, સુરત, વડોદરા, ભરૂચ, વલસાડ સહિતના શહેરોમાં પણ કદાચ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જાહેર કરેલા ફોરકાસ્ટ મોડેલ પ્રમાણે નવરાત્રીમાં ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો, બીજી બાજુ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ મજબૂત બની રહી છે તેના કારણે પણ મિત્રો વરસાદ આવી શકે છે. અને મિત્રો, કેટલી મજબૂત બનશે અને કઈ તરફ આગળ વધશે તેની તમામ પર આધાર રહેલો છે. અને જો તે સિસ્ટમ મજબૂત બનશે તો નવરાત્રીમાં ભારે વરસાદ પડી શકે છે, જે વરસાદ નવરાત્રીમાં વિઘ્ન બની શકે છે. બસ, તો મિત્રો આજના વિડીયોમાં એટલું. જો કોઈ પણ નવી અપડેટ આવશે અથવા તો વરસાદની કોઈ પણ નવી આગાહી વિશે માહિતી મળશે તો તમને નવા વિડીયોના માધ્યમથી જણાવી દઈશ.